સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 12ની અંદર 9 જેટલા પ્રકરણો ભણી આવ્યા છે, જેમાં ગત પ્રકરણની અંદર આપણે ખેત ઉત્પાદન અને પશુ સંવર્ધનની અંદર કેવી કેવી તકનીકો વાપરી રહ્યા છે અને કેવી તકનીકો વાપરી શકીએ છીએ, કેવી રીતે નીપજ અને ગુણવત્તામાં વધારો કરી શકીએ છીએ, અને છેલ્લે આપણે સિંગલ સેલ પ્રોટીન, એક કોષજન્ય પ્રોટીનની પણ વાત કરી હતી. હવે એવી જ કંઈક વાતો આપણે આ પ્રકરણની અંદર કરવાના છે, જેનું નામ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. સામાન્ય રીતે સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા, માઇક્રોબ્સ, આવું નામ આપણે સાંભળીએ એટલે આપણા મગજમાં એક જ વિચાર આવે કે બેક્ટેરિયા એટલે એ આપણને નુકસાન કરતા છે. પણ આ પ્રકરણની અંદર આપણે ઘણી બધી રસપ્રદ વાતો શીખીશું કે કઈ રીતે આ સૂક્ષ્મજીવો આપણને અગણિત રીતે ઉપયોગી છે. હા, થોડા ઘણા સૂક્ષ્મજીવો એવા છે કે જે આપણી અંદર રોગકારકો તરીકે વર્તે છે, પણ મોટાભાગના સૂક્ષ્મજીવો આપણે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીને આજના 21મી સદીની અંદર ઘણી બધી નીપજો, પેદાશો મેળવી રહ્યા છે, જે માનવ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે આજે આ પ્રકરણની. બૃહદદર્શી એટલે કે મેક્રોસ્કોપિક, જેને આપણે તમે સામાન્ય રીતે જોઈ શકો છો નરી આંખે, વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરાંત સૂક્ષ્મજીવો એ પૃથ્વી પરના જૈવિક તંત્રના મુખ્ય ઘટકો છે. ધોરણ 11માં તમે સજીવોમાં વિવિધતા વિશે અભ્યાસ કરેલો છે. શું તમને યાદ છે સજીવોની કઈ સૃષ્ટિમાં સૂક્ષ્મજીવો સ્થાન પામેલા છે? ધોરણ 11ની અંદર તમે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ વિદ્યા ભણી આવ્યા છો. તો શું તમે કહી શકશો કે આ માઇક્રો ઓર્ગેનિઝમ અથવા તો બેક્ટેરિયા કઈ સૃષ્ટિની અંદર આવે? તો કે વિટેકરની 5 સૃષ્ટિ કઈ છે? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, જેમાં આ બેક્ટેરિયાનો સમાવેશ એ મોનેરા સૃષ્ટિની અંદર થાય છે. તેમાંના કયા માત્ર સૂક્ષ્મદર્શી છે? તો કે મોનેરા સૃષ્ટિના જે સજીવો છે એ બેક્ટેરિયા, આદિકોષ કેન્દ્રિત કોષો છે. તો એ મોટાભાગે સૂક્ષ્મદર્શી એટલે કે માઇક્રોસ્કોપિક છે, આપણે એમને માઇક્રોસ્કોપ વગર જોઈ શકતા નથી. બીજા અગત્યના લક્ષણો કે સૂક્ષ્મજીવો સર્વવ્યાપી છે. તમે જ્યાં જોશો ત્યાં તમને બેક્ટેરિયા, માઇક્રો ઓર્ગેનિઝમ્સ જોવા મળશે. જમીન, હવા, પાણી, આપણા શરીરમાં અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ આ સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા આપણને હાજર જોવા મળે છે. અને તેઓ એવા સ્થાને પણ જોવા મળે છે જ્યાં આપણને સામાન્ય રીતે જૈવ સ્વરૂપો એટલે કે સજીવો જોવા મળતા નથી. મોનેરા સૃષ્ટિની અંદર તમે આર્કિયા બેક્ટેરિયા વિશે ભણી ગયા. આર્કિયા બેક્ટેરિયા કેવા છે? તો કે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે. એ તમને ખારા પાણીના પ્રદેશમાં, ગરમ પાણીના ઝરામાં, ત્યાર પછી મિથેન ગેસ ઉત્પન્ન કરતા, જે સૌથી ઝેરી વાયુ છે, આવી બધી જગ્યાએ પણ આપણને સૂક્ષ્મજીવો જોવા મળે છે. જેમ કે ગરમ પાણીના ઝરામાં, જ્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ હોય, ભૂમિમાં ઊંડે અમુક મીટર જાડા બરફના સ્તરો હેઠળ અને અતિ એસિડિક વાતાવરણમાં પણ આપણને આ સૂક્ષ્મજીવો જોવા મળે છે. સૂક્ષ્મજીવો વિવિધ પ્રકારના છે, જેમ કે પ્રજીવો એટલે કે પ્રોટોઝુઆ, પ્લાઝ્મોડિયમ, અમીબા, પેરામિશિયમ, યુગલીના, આ બધા પ્રજીવ છે. બેક્ટેરિયા, ફૂગ અને સૂક્ષ્મદર્શી વનસ્પતિજન્ય વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસનું નામ તમે સાંભળીને આવ્યા છો ધોરણ 11ની અંદર. વિરોઇડ્સ, પ્રાયોન્સ કે જે પ્રોટીનમય ચેપકારકો છે. કેટલાક સજીવોની આકૃતિ તમને 10.1 અને 10.2માં દર્શાવેલી છે, આપણી આકૃતિ વિશે જોઈશું. પણ સૂક્ષ્મજીવોની અંદર આપણે આટલા બધા સજીવોનો સમાવેશ કરી શકીએ છીએ, તો કે કોણ? પ્રજીવ, બેક્ટેરિયા, ફૂગ અને સૂક્ષ્મદર્શી વનસ્પતિજન્ય વાયરસ, વિરોઇડ અને પ્રાયોન. સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા અને ઘણી ફૂગને પોષણયુક્ત માધ્યમમાં તેમની વસાહતોના નિર્માણ માટે ઉછેરવામાં આવે છે. આપણે શેનો ઉપયોગ કરીએ છીએ મોટાભાગે? તો કે આપણે બેક્ટેરિયા અને ફૂગનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આપણે તેમની પાસે નિર્માણ એટલે કે આપણી જે નીપજ હોય એ બનાવડાવી શકીએ, જેને નરી આંખે જોઈ શકાય છે. તમે લેબોરેટરીમાં બેક્ટેરિયા કે ફૂગને માધ્યમમાં ઉછેર કરશો તો તમને માઇક્રોસ્કોપની જરૂર નથી પડતી, તમે નરી આંખે એ બેક્ટેરિયા કે ફૂગને જોઈ શકો છો. આવા સંવર્ધિત માધ્યમ સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે ઉપયોગી છે. આવા સંવર્ધિત માધ્યમ એટલે કે તમે જ્યારે લેબોરેટરીમાં ગ્રો કરો છો
ત્યારે એ તમને પેટ્રી ડિશની અંદર દેખાશે કે ભાઈ આ પેટ્રી ડિશની અંદર આ માધ્યમની અંદર ફૂગનો ઉછેર થયેલો છે કે બેક્ટેરિયાનો ઉછેર થયેલો છે. જ્યારે તમે સૂક્ષ્મજીવોને આવી રીતે ગ્રો કરો છો ત્યારે એ તમારા અભ્યાસ માટે ઉપયોગી બને છે. અહીંયા તમે આ આકૃતિઓ જોઈ શકો છો કે આ આકૃતિઓની અંદર સૂક્ષ્મજીવોના વિવિધ સ્વરૂપો દર્શાવ્યા છે, જેમાં બેક્ટેરિયા, પહેલી આકૃતિ છે બેક્ટેરિયા, દંડાકાર બેક્ટેરિયા છે. બીજી આકૃતિ, બીજો ફોટોગ્રાફ છે ગોળાકાર બેક્ટેરિયાનો, અને ત્રીજો ફોટોગ્રાફ છે કશાધારી દંડાકાર બેક્ટેરિયાનો, કે જેની પાસે પ્રજનન માટે કશા આવેલી છે. હવે આ બીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો વાયરસ, એટલે કે અલગ અલગ પ્રકારના વાયરસ જે સૂક્ષ્મજીવો તરીકે વર્તે છે. એમાં છે બેક્ટેરિયોફેજ, શ્વસનને ચેપગ્રસ્ત કરતા એડિનો વાયરસ, અને ત્રીજા છે દંડાકાર ટોબેકો મોઝેઇક વાયરસ જે વનસ્પતિની અંદર રોગકારક તરીકે વર્તે છે. હવે જ્યારે આપણે ફૂગ કે બેક્ટેરિયાને લેબોરેટરીની અંદર ઉછેર કરીએ ત્યારે આ ફૂગ કે બેક્ટેરિયાને જ્યારે તમે લેબોરેટરીની અંદર ઉછેર કરો છો ત્યારે પેટ્રી ડિશમાં ઉછેર પામે તો તમને આવી રીતે દેખાય છે. આ બેક્ટેરિયાનો ગ્રોથ છે અને આ ફૂગનો ગ્રોથ છે. આ બંને રીતે તમે લેબોરેટરીની અંદર બેક્ટેરિયા અને ફૂગને જોઈ શકો છો. પ્રકરણ 8માં આપણે જોયું કે સૂક્ષ્મજીવો મનુષ્યમાં ઘણા બધા રોગો કરવા માટે જવાબદાર છે. તેઓ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગો પ્રેરે છે. આનો અર્થ એ થતો નથી કે આપણે એવું માની લેવું જોઈએ કે બધા સૂક્ષ્મજીવો હાનિકારક છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવોના કેટલાક મહત્વપૂર્ણ ફાળા આપણે આ પ્રકરણમાં એની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે આ બેક્ટેરિયાઓનો ઘરગથ્થુ ઉત્પાદનમાં ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ. તમે સામાન્ય રીતે તમારા ઘરમાં મમ્મીને દહીં બનાવતા જોયા હશે, બરાબર? તો આ દહીં, દૂધમાંથી દહીં કેવી રીતે બની જાય છે? તો કે એમાં જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એ આ પ્રક્રિયાની અંદર સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ દૂધમાંના પ્રોટીનનો ઉપયોગ કરે છે, જેના કારણે તમારું જે દૂધ છે એ દહીંની અંદર કન્વર્ટ થાય છે. પ્રોટીનનું કોએગ્યુલેશન કરે છે, પ્રોટીનને ઘટ્ટ બનાવે છે, જેના કારણે દૂધમાંથી દહીંનું ફોર્મેશન થાય છે. તો ચાલો જોઈએ આપણે કે ઘરગથ્થુ ઉપયોગમાં આપણે બેક્ટેરિયાઓનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે સૂક્ષ્મજીવો અને તેમની નિપજોનો ઉપયોગ દરરોજ જ કરીએ છીએ. તેનું સામાન્ય ઉદાહરણ એ દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે. સૂક્ષ્મજીવો જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહીએ છીએ, તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. વૃદ્ધિ દરમિયાન એલએબી એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ દૂધમાં એસિડ સર્જે છે, જેના કારણે દૂધનું જમાવટ થાય છે અને તેમાં રહેલા પ્રોટીનનું આંશિક પાચન થાય છે. દહીંની થોડીક માત્રા કે જે નિવેશ દ્રવ્ય એટલે કે ઇનોક્યુલમ કે આરંભના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો લેક્ટોઇક એસિડ બેક્ટેરિયા ધરાવે છે, જેને અનુકૂળ તાપમાને ગુણિત થઈને દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. જે વિટામિન બી ટ્વેલ્વની માત્રા પણ દૂધ કરતાં દહીંની અંદર વધારે જોવા મળે છે. આપણા જઠરમાં આ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવા માટે એલએબી એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એક લાભદાયી ભૂમિકા ભજવે છે. એલએબી લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે એ સામાન્ય રીતે દહીંની અંદર હાજર હોય. હવે દૂધમાંથી આપણે સામાન્ય રીતે દહીં બનાવીએ છીએ તો એ દહીંને મમ્મી જ્યારે દહીં બનાવે ત્યારે તમે જોયું હશે કે એક ચમચી જેટલું આગળનું દહીં હોય ને એને આપણે દૂધની અંદર નાખી દઈએ છીએ. તો જે આગળનું દહીં હોય એને ઇનોક્યુલમ અથવા તો નિવેશ્ય કહેવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં બેક્ટેરિયા હોય છે અને એ દૂધને ફરી પાછા દહીંમાં કન્વર્ટ કરી આપવા માટે જવાબદાર હોય છે. દૂધની અંદર કરતાં દહીંની અંદર વિટામિન બી ટ્વેલ્વની માત્રામાં પણ આ બેક્ટેરિયા વધારો કરે છે, જે આપણા માટે લાભદાયી છે. અને આ દહીં એટલે કે આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ આપણા શરીરની અંદર બીજા રોગકારકોની સામે લડવામાં મદદરૂપ થાય છે. એટલે કે તમે સામાન્ય રીતે જોયું હશે તમને અપચો હોય અથવા તો ડાયજેસ્ટિવ સિસ્ટમને રિલેટેડ પાચનતંત્રને લગતા જ્યારે કોઈ રોગ થાય ત્યારે ડૉક્ટર સજેસ્ટ કરે છે કે ભાઈ દહીં ખાઓ, રાઈટ? અથવા તો ઝાડા ઉલટી થાય ત્યારે પણ સજેસ્ટ કરવામાં આવે, જો ફૂડ પોઈઝનિંગ હોય તો, કે દહીં ખાવા માટે સજેસ્ટ કરવામાં આવે છે કે દહીં ખાશો તો
એ જે રોગકારક જીવાણુઓ છે એની સામે તમને રક્ષણ મળે છે. આ થયું એક ઉદાહરણ કે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયામાં આપણે બેક્ટેરિયાને વર્ષોથી ઉપયોગમાં લેતા આવ્યા છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે ઢોસા અને ઇડલી બનાવવા માટે વપરાતું ખીરું. એમાં પણ આપણે આથોણ લાવવા માટે તો નાખીએ છીએ દહીં જ, બરાબર? તો કે ઢોસા અને ઇડલીનું ખીરું બનાવવા માટે પણ બેક્ટેરિયાથી આથોણની ક્રિયા થાય છે. આ ખીરામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાના કારણે આ ખીરું ફૂલેલું એટલે કે પફ ઓફ દેખાય છે. શું તમે કહી શકશો કે કયો ચયાપચય પથ CO2ના નિર્માણમાં કાર્યરત છે? તમે બે પ્રકારના ચયાપચય પથ ભણીને આવ્યા છો, જારક શ્વસન અને અજારક શ્વસન, બરાબર? તો અહીંયા કયું શ્વસન થતું હશે? તો કે અહીંયા અજારક શ્વસનની પ્રક્રિયા થાય છે. શું તમે જાણો છો કે આથોણની ક્રિયા માટે બેક્ટેરિયા ક્યાંથી આવે છે? આજે આપણે ઈસ્ટ જેને વાપરીએ છીએ અથવા તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા જેને વાપરીએ છીએ ક્યાંથી આવે છે? આપણે સૌ પહેલાં એને ક્યાંથી લાવ્યા? તો કે સામાન્ય રીતે આ સૂક્ષ્મજીવો આપણે કીધું એમ બધી જગ્યાએ હાજર છે. તો આપણે એને લેબોરેટરીમાં સંવર્ધન કરીને ઉછેર્યા હશે અને પછી શોધ્યું હશે કે ભાઈ આવી રીતે આ બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવે છે અને આપણા ખીરાની અંદર આથોણની પ્રક્રિયા કરે છે. ત્રીજું ઉદાહરણ છે બ્રેડ બનાવવા માટે. આપણે અત્યારે તમે પીઝા બર્ગર આ બધું ખાઓ છો, એના જે બ્રેડ છે, બરાબર, એ બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ ઈસ્ટ જેનું નામ છે સેકેરોમાઇસિસ સેરેવિશિયાનું નામ તમારે યાદ રાખવાનું છે MCQ માટે. બ્રેડના ઉત્પાદનો બનાવવા માટે એમાં જે સૂક્ષ્મજીવ ઉપયોગ થાય છે એને આપણે કહીશું બેકર્સ ઈસ્ટ, અને એ બેકર્સ ઈસ્ટનું નામ છે સેકેરોમાઇસિસ સેરેવિશિયાનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે. આ ત્રીજું ઉદાહરણ છે. ચોથું ઉદાહરણ, કેટલાક પ્રણાલીગત પીડા અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથોણથી મેળવાય છે. દક્ષિણ ભારતમાં પ્રણાલીગત ટોડ્ડી નામનું પીણું પામના રસમાંથી આથોણ લાવી બનાવાય છે. પામ એટલે કે ખજૂરી અને તાડ જેવા ઝાડ, જેને આપણે અહીંયા તાડી કહીએ છીએ, એને દક્ષિણ ભારતમાં ટોડી કહેવાય છે. તો કે આ ટોડ્ડી નામનું પીણું પણ પામના રસમાં આથોણ લાવીને બનાવાય છે, જેમાં પણ સૂક્ષ્મજીવો મહત્ત્વનો ભાગ ભજવે છે. એ સિવાય માછલી, સોયાબીન, વાંસ આ બધાને પણ આથોણની પ્રક્રિયા કરીને તેમાંથી આપણે ખાદ્ય સામગ્રી બનાવીએ છીએ. પાંચમું ઉદાહરણ છે ચીઝ. ચીઝના ઉપયોગમાં પણ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. ચીઝની જુદી જુદી જાતો, તેના પોત એટલે કે તેનું ટેક્સચર કેવું છે, તેનો સુગંધ ફ્લેવર કેવો છે અને સ્વાદના કારણે અલગ અલગ પ્રકારના ચીઝો તમને બજારમાં ઉપલબ્ધ મળશે. અને આજે એની જાત છે અથવા તો એની સુગંધ છે અથવા એનો સ્વાદ છે એની અંદર કયા પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મજીવો વપરાયેલા છે એના આધારે છે. દાખલા તરીકે આ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. સ્વીસ ચીઝ નામનું જે ચીઝ છે તેમાં જોવા મળતા મોટા કાણા તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા CO2ના કારણે હોય છે, જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્મની બેક્ટેરિયાના કારણે સર્જાય છે. રોકવીફોર્ટ ચીઝને પકવવા માટે તેના ઉપર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે, જેની અંદર આ બે પ્રકારના ચીઝની વાત કરવામાં આવેલી છે. સ્વીસ ચીઝની અંદર આપણે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્મની નામના બેક્ટેરિયાને વાપરીએ છીએ, જ્યારે રોકવીફોર્ટ ચીઝની અંદર આપણે ચોક્કસ ફૂગ દ્વારા આ ચીઝને બનાવડાવીએ છીએ, જેના કારણે એનો ફ્લેવર, એનો ટેક્સચર, એનો સ્વાદ બધામાં ડિફરન્સ આવે છે. તો આપણે આ ઘણા બધા ઉદાહરણો જોયા જે આપણી ઘરગથ્થુ વસ્તુઓના ઉત્પાદનમાં આપણે આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈશું કે ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. ઇન્ડસ્ટ્રી લેવલ પર જે આપણે બધી વસ્તુઓ બનાવીએ છીએ, ખાદ્ય પદાર્થો અથવા તો દવાઓ વગેરે, એની અંદર આપણે આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ હવે આપણે જોઈશું. સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો તેના કેટલાક ઉદાહરણો છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે, જેને આથોણકારકો કહે છે. આપણે જ્યારે ઇન્ડસ્ટ્રી લેવલ પર સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને કોઈક ઉત્પાદનો બનાવવાના હોય ત્યારે આપણે જે ફર્મેન્ટર્સ એટલે કે જે મોટા મોટા વાસણો વાપરીએ છીએ એને આથોણકારકો અથવા તો ફર્મેન્ટર તરીકે ઓળખવામાં આવે છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે સૌથી પહેલાં જોઈશું આથવણયુક્ત પીણાં, ફર્મેન્ટેડ બેવરેજીસ, જેને આપણે સામાન્ય રીતે આલ્કોહોલિક બેવરેજીસ પણ કહીએ છીએ. આ આથવણયુક્ત પીણાં અથવા તો ફર્મેન્ટેડ બેવરેજીસ કઈ રીતે બને છે એ આપણે જોઈએ. પ્રાચીન કાળથી વાઇન, વાઇન એટલે કે દારૂ, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવા પીણાં ઈસ્ટની મદદથી ઉત્પાદન કરવામાં આવે છે. ઈસ્ટ નામના સૂક્ષ્મ સજીવો જે આપણે આગળ વાત કરી ગયા સેકેરોમાઇસિસ સેરેવિશે, આ જે ઈસ્ટ છે એનો ઉપયોગ કરીને આપણે આવા આથવણના પીણાઓ બનાવતા આવ્યા છે. આ હેતુ માટે વપરાતી ઈસ્ટ એ સેકેરોમાઇસિસ સેરેવિશે, જે બ્રેડ બનાવવા માટે વપરાય છે, તે જ ઈસ્ટનો ઉપયોગ કરીને આપણે આથવણયુક્ત પીણાં પણ બનાવીએ છીએ, જે બ્રેવર્સ ઈસ્ટ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે આપણે ધાન્ય અને ફળોના રસમાંથી આ પ્રકારના આથવણયુક્ત પીણાં બનાવીએ છીએ. તમે સાંભળ્યું હશે કે ભાઈ જુવાર જવમાંથી બિયર બનાવવામાં આવે છે, કાજુ છે, સફરજન છે, દ્રાક્ષ છે, એની અંદરથી દારૂ બનાવવામાં આવે છે. તો આવા ધાન્યો અને ફળોના રસમાંથી આ ઈસ્ટનો ઉપયોગ કરીને સેકેરોમાઇસિસ સેરેવિશે ઈસ્ટ, જે બ્રેવર્સ ઈસ્ટ તરીકે પણ ઓળખાય છે, એના દ્વારા આપણે ઇથેનોલનું ઉત્પાદન કરાવીએ છીએ અને આ બધા પીણાઓ બનાવીએ છીએ. શું તમને યાદ આવે છે કે કઈ ચયાપચય પ્રક્રિયાના કારણે ઈસ્ટમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે? આથવણની પ્રક્રિયા તમે અજારક શ્વસન ભણીને આવ્યા છો, બરાબર? આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણાં મેળવાય છે. તમે કયા પ્રકારનો ધાન્ય અને કયા પ્રકારના ફળ વાપરો છો એના આધારે નક્કી થશે કે તમે જે આલ્કોહોલિક પીણું બનાવો એ કેવું બનશે. વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી, રમ આથવણ પામેલા રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. આકૃતિ 10.5માં આથવણ પ્લાન્ટનો ફોટોગ્રાફ આપેલો છે. તો કે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી પહેલાં જોયું કે આથવણયુક્ત પીણાં આપણે સૂક્ષ્મજીવોની મદદ દ્વારા બનાવીએ છીએ. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો આ જે બધી આકૃતિઓ છે એ આથવણકારકો અથવા તો આથવણ પ્લાન્ટની છે, જ્યાં આપણે આ બધા આલ્કોહોલિક બેવરેજીસને બનાવીએ છીએ. આપણે અહીંયા નજીકમાં, વાપીની નજીકમાં દમણમાં બ્લોસમ કરીને ફેક્ટરી છે, એની અંદર તમે આ જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ કે આપણે આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ બનાવવામાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. એન્ટીબાયોટિક્સ તમે સાંભળ્યું જ હશે, તમે જ્યારે માંદા પડો ડૉક્ટર દવા લખી આપે તો ડૉક્ટર ઘણીવાર બોલે છે કે ભાઈ તમને એન્ટીબાયોટિક્સ આપી છે. તો આ એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટી એટલે વિરુદ્ધ અને બાયો એટલે સજીવ. સજીવોની વિરુદ્ધમાં સજીવો દ્વારા જ ઉત્પન્ન થતી દવા એને આપણે કહીશું એન્ટીબાયોટિક્સ. ફરી પાછા સાંભળજો, સજીવોની વિરુદ્ધમાં સજીવો દ્વારા જ ઉત્પન્ન થતી દવા એને આપણે કહીશું એન્ટીબાયોટિક્સ. આ એન્ટીબાયોટિક્સની ડિસ્કવરી એટલે કે એની શોધ એક બહુ રસપ્રદ ઘટના છે. શું થયું હતું? તો કે એક વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું ફ્લેમિંગ. આ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક એ બેક્ટેરિયા ઉપર કાર્ય કરી રહ્યા હતા. એક દિવસ એમણે એ બેક્ટેરિયાની પ્લેટ ધોવા વગર રહેવા દીધી, તો બીજે દિવસે એમણે જોયું કે એ પ્લેટ ઉપર ફૂગ ઉગેલી છે, અને આ ફૂગ જ્યાં ઉગેલી છે પેટ્રીડિશની અંદર ત્યાં એ બેક્ટેરિયાને ઉગવા દેતી નથી. એટલે એમને કુતૂહલ થયું કે આવું કેવી રીતે પોસિબલ, ફૂગ બેક્ટેરિયાને નથી ઉછેર કરવા દેતી, ત્યાં વૃદ્ધિ પામવા નથી દેતી. તો એમણે એ ફૂગની અંદરથી એ જે કેમિકલ છે જેના કારણે બેક્ટેરિયા ઉછેર નહોતા પામી શકતા એને શોધ્યું અને એને એન્ટીબાયોટિક એવું નામ આપ્યું. અને જે ફૂગમાંથી મેળવવામાંથી આવેલી એન્ટીબાયોટિક છે એને આપણે બેક્ટેરિયાની સામે દવા તરીકે વાપરી શકીએ એવું શોધવામાં આવ્યું. તો ચાલો જોઈએ આપણે એમણે કઈ એન્ટીબાયોટિક કઈ ફૂગમાંથી શોધેલી. સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે અને માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ જ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. એન્ટી એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ વિરુદ્ધ અને બાયો એટલે કે જીવન થાય છે. બંનેનો સમન્વય દ્વારા બનતો શબ્દ એટલે કે જીવનની વિરુદ્ધ. સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં એટલે કે સજીવો માટે જીવનની વિરુદ્ધ છે, જે રોગકારકો છે જે આપણી અંદર રોગ કરે છે એને મારી નાખશે. જ્યારે મનુષ્યના સંદર્ભમાં તે પૂર્વ જીવન છે એટલે કે મનુષ્યને તે જીવન બક્ષે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે જેનું નિર્માણ સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં
આવે છે. આજે એન્ટીબાયોટિક્સ છે એ શું છે? તો કે એક પ્રકારના રસાયણ છે જેને બીજા અન્ય સૂક્ષ્મજીવો ઉત્પાદિત કરે છે, જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તો તેમની વૃદ્ધિને મંદ કરે છે. આજે એન્ટીબાયોટિક્સ છે જે એક પ્રકારના સૂક્ષ્મજીવો ઉત્પન્ન કરે છે અને બીજા પ્રકારના સૂક્ષ્મજીવોની સામે એને વાપરી શકીએ છીએ, જેથી એ રોગકારક સૂક્ષ્મજીવોને મારી નાખશે અથવા તો તેમની વૃદ્ધિને મંદ પાડે છે. તમે સામાન્યતઃ ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિનથી પરિચિત છો. તમે સાંભળ્યું હશે પેનિસિલિન નામની એન્ટીબાયોટિકનું નામ. શું તમે જાણો છો કે સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક પેનિસિલિન છે અને તે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે શોધી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ ઉપર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, જ્યાં મોલ્ડ એટલે કે ફૂગ, જ્યાં સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા ન હતા. તેમણે નોંધ્યું કે મોલ્ડ એટલે કે ફૂગ દ્વારા ઉત્પન્ન થતા રસાયણના કારણે બેક્ટેરિયા ત્યાં ઉછેર પામી નહોતા શકતા અને તેને પેનિસિલિન એવું નામ આપ્યું અને ફૂગનું નામ આપ્યું પેનિસિલિયમ નોટેટમ. તેના ઘણા સમય પછી બીજા બે વૈજ્ઞાનિક આવ્યા જેનું નામ હતું અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરી. આ અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરીએ તેની એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. આજે ફ્લેમિંગ હતા, ફ્લેમિંગે તો ખાલી સ્ટેફાઇલોકોકસની સામે પેનિસિલિન કેવી રીતે કાર્ય કરે તે શોધ્યું, પણ અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરી જ્યારે આવ્યા એમણે આ પેનિસિલિનને આપણે કયા કયા રોગોની સામે દવા તરીકે ઉપયોગમાં લઈ શકીએ એ પ્રસ્થાપિત કરી બતાવ્યું, શોધી બતાવ્યું. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ એટલે કે પેનિસિલિન એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો, જેના માટે ફ્લેમિંગ ચેન અને ફ્લોરીને એટલે કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરીને પેનિસિલિનના કાર્યોની આ સંશોધન માટે નોબેલ પુરસ્કાર 1945 આપવામાં આવ્યું. તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તો તમે જોઈ શકો છો કે આ સૂક્ષ્મજીવો આપણને ખરેખર કેટલા બધા ઉપયોગી છે. તો મિત્રો, આજે આપણે શું ભણ્યા? તો કે આજે આપણે સૂક્ષ્મજીવોને આપણે ક્યાં ક્યાં ઉપયોગમાં લઈ શકીએ એમાં આપણે સૌપ્રથમ જોયું કે ઘરગથ્થુ ઉત્પાદનમાં આપણે સૂક્ષ્મજીવોને કઈ જગ્યાએ વાપરી શકીએ, તો કે દૂધમાંથી દહીં બનાવવા માટે આપેલું એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ ઢોસા અને ઇડલીના ખીરાની બનાવટમાં. ત્રીજું એક્ઝામ્પલ પ્રણાલીગત પીણાના બનાવટમાં. ચોથું એક્ઝામ્પલ બ્રેડની બનાવટમાં અથવા તો બેકરીના ઉત્પાદનમાં. પાંચમું એક્ઝામ્પલ માછલી, સોયાબીન, વાંસ જેવા ખાદ્ય પદાર્થોમાં આથવણ લાવવા માટે. છઠ્ઠું એક્ઝામ્પલ જુદા જુદા પ્રકારના ચીઝ બનાવવા માટે, જેમાં સ્વીસ ચીઝ એ પ્રોપિયોની બેક્ટેરિયમ શર્મનીનો ઉપયોગ કરીને આપણે બનાવીએ છીએ અને રોક્વીફોર્ટ ચીઝ એ આપણે ફૂગ એના ઉપર ફૂગનું સંવર્ધન કરીને બનાવીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે સૂક્ષ્મજીવોનો ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ, તો કે આપણે આથવણયુક્ત પીણા બનાવવામાં, જેમ કે વાઇન, બિયર, વિસ્કી, રમ, આ બધાનો ઉપયોગમાં આપણે આ બેક્ટેરિયા એટલે કે ઈસ્ટને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો ઈસ્ટનો ઉપયોગ આપણે બેકરીની અંદર પણ કરી શકીએ છીએ અને આલ્કોહોલિક પીણા બનાવવા માટે પણ કરી શકીએ છીએ, એટલે કે ઈસ્ટને બ્રુઅર ઈસ્ટ અને બેકર્સ ઈસ્ટ આમ બંને નામે ઓળખવામાં આવે છે. સેક્રોમાઇસિસ સર્વેશિયા નામની જે ઈસ્ટ છે એને બ્રુઅર ઈસ્ટ અને બેકર ઈસ્ટ આ બંને નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું પેનિસિલિયમ નામની અગત્યની શોધ, કે જે પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગની અંદરથી કરવામાં આવી અને આ પેનિસિલિન નામની એન્ટીબાયોટિકનો આપણે ઘણા બધા રોગોની સામે દવા તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ ત્રણ વૈજ્ઞાનિકો ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરીએ શોધીને આપ્યું. અને એમણે એ પણ સમજાવ્યું કે આ એન્ટીબાયોટિકને આપણે કયા કયા રોગોની સામે વાપરી શકીએ. અને એમણે વર્લ્ડ વોર ટુ એટલે કે વિશ્વયુદ્ધ 2 જ્યારે અમેરિકન સૈનિકો ઘાયલ થયા અને એમને એમની જે ઇન્જરીઓ ઈજાઓ થઈ હતી એમાં પસ ફોર્મેશન પોરું થવા માંડ્યું, ત્યારે તેમની ટ્રીટમેન્ટ આપવા માટે, તેમની સારવાર માટે તેમણે આ પેનિસિલિનનો ઉપયોગ કર્યો હતો અને દર્શાવ્યું કે ભાઈ પેનિસિલિનના ઉપયોગથી ઘણા બધા બેક્ટેરિયલ ડિઝીઝ, બેક્ટેરિયલ રોગો, બેક્ટેરિયાના કારણે થતા રોગો સારા થઈ શકે છે, જેના માટે એમને 1945 નોબેલ પ્રાઇઝથી પુરસ્કારિત કરવામાં આવ્યા.
હજી મિત્રો, ઔદ્યોગિક ક્ષેત્રે આપણે સૂક્ષ્મજીવોને કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ એ વિશે આપણે થોડી વાતો કરવાની છે, જેમાં ઘણા બધા પ્રકારના રસાયણો, ઉત્સેચકો અને ઘણા બધા પ્રતિજૈવિક દ્રવ્યો કેવી રીતે ઉત્પન્ન થાય, અથવા તો જૈવિક રસાયણો જેને આપણે દવા તરીકે ઉપયોગમાં લઈએ છીએ એ બધા કઈ રીતે ઉપયોગમાં આવે છે એ આપણે હવે આવતા વિડીયો લેક્ચરની અંદર જોઈશું. તો મિત્રો, આ જે આપણે બે ટોપિક આજે કર્યા એમાંથી તમારે એ MCQમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે, એટલે બેક્ટેરિયા અને ફૂગ અને ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય આ બધી નાની નાની વિગતો યાદ રાખવાની રહેશે. આવજો મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર, જ્યાં આપણે બીજા અન્ય પદાર્થો આપણે કેવી રીતે સૂક્ષ્મજીવોના ઉપયોગથી બનાવીએ છીએ એ જોઈશું. ત્યાં સુધી વિડીયો સાંભળતા રહેજો અને વાંચતા રહેજો.